ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસરને વધુ એક મોટી સફળતા મળી છે ત્રણ દિવસ પૂર્વે જ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં માધવપુર પટ્ટીના ઉંટડા ગામે સરકારી જમીનમાં ચાલતી ગેરકાયદેસર પથ્થરની ખાણો અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે આજે સરકારી તંત્રએ દરોડા પાડી એક ખાણ ઝડપી પાડી છે પોરબંદરમાં દાયકાઓથી ખનીજ ચોરી થઈ રહી છે જેમાં ખાસ કરીને રેતી ચોરી અને ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમે છે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં

ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં માં પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હાલ નવા આવેલા જિલ્લા કલેક્ટર અશોક શર્મા ભૂમાફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરે અને હપ્તા લેનારા અધિકારીઓને ખુલ્લા પાડી જિલ્લાભરમાં થતી ખનીજ ચોરી બંધ કરાવે તેવી જિલ્લાવાસીઓની માંગને કલેક્ટર સુધી પહોંચાડી હતી પોરબંદર જિલ્લામાં માધવપુર થી લઈને મિયાણી સુધીનો 120 કિલોમીટર લાંબો દરિયા કિનારો ભૂમાફિયાઓ માટે ખનીચોરો માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો છે તો બીજી તરફ ઉટળા ગામમાં પણ કોસ્ટલ કેનાલ માટે સંપાદિત કરેલી જમીનમાં પણ ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે એટલું જ નહીં પોરબંદર જિલ્લામાં નવા આવેલા જિલ્લા કલેક્ટર અશોક શર્મા આ સમગ્ર મામલાની તપાસ કરે અને જે જવાબદાર હોય તેની સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ સમગ્ર જિલ્લામાંથી ઉઠી રહી છે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ગેરકાયદેસર ખાણો અંગેના આ અહેવાલ બાદ જિલ્લા કલેક્ટર અશોક શર્મા જાતે અંગત રસ લઈ ખનીજ ચોરી અટકાવવા સૂચના આપી દેતા ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે ઉંટડા ગામે સરકારી ખરાબાની જમીનમાં માં પાડવામાં આવ્યા હતા રાજેશ નાગા પરમાર નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર ખાણ ઝડપી પાડવામાં આવી હતી જે અટકાવી ત્યાંથી બે ચકરડી એક જનરેટર અને એક ટ્રેક્ટર સહિત કુલ છ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જોવા મળે છે ત્યારે ખાન ખનીજ વિભાગ આ વિસ્તારમાં પણ દરોડા પાડે તેવી માંગ ઉઠી રહી છે ગુજરાત ની સૌથી મોટી ખબર જોવા મળી છે અમે અહેવાલ રજૂ કર્યો હતો કે પોરબંદરના દરિયાકાંઠા પર માધવપુર પટ્ટી પર ઉંટણા ગામે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખાણું ચાલી રહી છે આ મામલે પોરબંદરના જિલ્લા કલેક્ટર કડક કાર્યવાહી કરે તેવી જિલ્લાવાસીઓની માંગ છે આ જિલ્લાવાસીઓની માંગ અમારા અહેવાલ પ્રસારિત થતાં જ કલેક્ટર સુધી પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે ખાણ ગેરકાયદેસર જે ચાલે છે તેના પર કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટર અશોક શર્મા દ્વારા સૂચના પણ આપી દેવાય હોવાનું જાણવા મળે છે ત્યારબાદ આજે ઉટણા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા અને એક ગેરકાયદેસર ખાણ ઝડપી પાડવામાં આવી હતી ગુજરાતની પોરબંદર છેલ્લા આઠ મહિના કરતાં પણ વધુ સમયથી ગેરકાયદેસર ચાલતી ખાણો સામે ઝુંબેશ ચલાવી રહ્યું છે હજુ પણ માધવપુર પટ્ટી અને જે હર્ષદ પટ્ટી છે જે દરિયાઈ પટ્ટી પોરબંદર જિલ્લાનો જે એકસો કિલોમીટર કરતાં પણ લાંબો દરિયા કિનારો છે ત્યાં અનેક સ્થળો પર ગેરકાયદેસર ખાણો ધમધમે છે અને સરકારી તંત્ર ખાસ કરીને ખાણ ખનીજ ખાતાની મીઠી નજર હેઠળ જ આ પ્રકારની ખાણો ધમધમતી હોવાની ચર્ચા જિલ્લાભરમાં જોવા મળે છે ત્યારે નવા આવેલા જિલ્લા કલેક્ટર વધુ કાર્યવાહી કરે વધુ કડક હાથે કાર્યવાહી કરે અને આમાં જે કોઈ જવાબદાર અધિકારી હોય તેની સામે પણ પગલા લે તે પ્રકારની પણ માંગ ઉઠી રહી છે તેમજ પોરબંદર જિલ્લા કલેક્ટર અશોક શર્માની જે કામગીરી છે જે આજે ઉંટડા ગામે દરોડાઓ પાડવામાં આવ્યા હતા તેની સૂચનાથી અને જે ગેરકાયદેસર ખાણો પકડાય છે તે મામલે તેની કામગીરીને જિલ્લામાંથી બિરદાવાય પણ રહી છે નિપુલ પોપટ અને ભૌમિક ગોહલ સાથે અશોક ખાનકી ગુજરાત પોરબંદર